મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટેની ગોફ્રેન્ડે ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ. હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટેની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી, તેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે. હું માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવું છું. છેલ્લા 5-7 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અમે બનાવીએ છીએ. જે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલા માટે અમે હેતુ ઉદ્દેશથી બનાવીએ છીએ કે જે જળચર પ્રાણીનું પ્રદૂષણ ના થાય, જળચર પ્રાણીઓને નુકસાન ના થાય તે માટે અમે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અમે બનાવીએ છીએ. અને દર સાલ અમે લોકો અમારા ત્યાંથી ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ લઈ જતા હોય છે. અને એટલા માટે અમે રંગ રોપાણ પણ કરીએ છીએ. એમાં રંગ પણ અમે ઇકો ફ્રેન્ડલી કલર વાપરીએ છીએ, જેથી તમે ઘરે પણ વિસર્જન કરી શકો છો અને એ જ માટી તમે કોઈપણ છોડમાં ઉપયોગ કરી શકો છો. અને તમે નદીમાં પણ વિસર્જન કરો છો તો નદીમાં પણ વિસર્જન કરો, ત્યાંથી તે કોઈપણ જળચર પ્રાણીઓને નુકસાન નથી થતું. એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ વાપરીએ છીએ. અને અમારું એડ્રેસ છે ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ, જે રામજી મંદિર, કુંભારવાડા રામજી મંદિર, ત્યાં ગલીમાં અમારું મકાન છે છેલ્લું, શ્રી ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ. મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના ઉપર કલર કામ કરવામાં આવે છે. કલરની ખાસિયત એ હોય છે કે આ કલર પાણીમાં ઓગળી જાય છે. કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે અને મૂર્તિકારો 6 ઇંચથી લઈ 4 ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, ત્યારે ભક્તો પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.